माधो हाँ माँ हले अने दूध पीवड़ाओ भले माँ पीड़ाओ भले माँ शाबाश पीवड़ाओ हाँ गोपाल चल 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 माई साथे माधो तू पण आओ भले माँ ले बेटा खा माँ तू तरो दूध अने भात ज खवड़ावे छे आजे रोटली खवड़ाऊ ने भात खाई ले कल रोटली पण खवड़ाईस बेटा बापू ना मर्या पछी आज सुधी थी रोटली नथी खवड़ावी ना मर्या पछी घर मा कोई कमावा वाळो ज ना रह्यो भैंस तू दूध वेची ने जेम तेम गुजारो थई जाय जो बेटा हूं कामकाज ने शोध मा छु जेवू कोई काम मळशे तमने बन्ने ने रोटली पण खवड़ावीश पार्वती बेन दीकरा छो ने ओ पार्वती बेन आओ पंडित जी नमस्कार पंडित जी नमस्कार नमस्कार अहीं थी पसार थई रह्यो हतो मने थयु तमने मळतो जाऊं घणी कृपा करी आपने आओ જુઓ ને પાર્વતી બેન સમય પણ કેવા પાંખ લગાડીને ઉડી જાય છે શંકર ભાઈ ને સ્વર્ગવાસ થયા ને પૂરા 6 મહિના વીતી ગયા હા પંડિતજી અમારે માટે તો પળપળ વિતાવી ઘણી મુશ્કેલ થઈ ગઈ છે ઘરમાં કોઈ પુરુષ ના હોય તો શી દશા થાય છે તે તમે પોતે જ જોઈ લો પોતાની આંખોથી સુખ દુઃખ તો જીવનમાં આવતા રહે છે પરંતુ માણસે ક્યારે પણ પોતાનો ધર્મ ના ભૂલવો જોઈએ હું નથી ભૂલી મારો ધર્મ એમને મૃત્યુ પછી ભેંસ નું દૂધ વેચીને મારું અને મારા બાળકોનું પેટ ભરી રહી છું આ કેવો ધર્મ છે કે મરવા વાળાનું હજી સુધી પિંડદાન નથી થયું મરતી વખતે શંકરભાઈએ નો તો કહ્યું કે ભેંસ વેચીને ના પૈસા મને દઈ દેજો જેથી હું તેમનું પિંડદાન કરી શકું બોલો નો તો કહ્યું ભેંસ વેચી જો તેમનું પિંડદાન કરી દઉં તો બાળકોનું પેટ કેવી રીતે ભરાશે તો શું મરવા વાળાની આત્માને શાંતિ નથી પહોંચાડવી જો તેમના બાળકો ભૂખી મરશે તો શું તેમના આત્માને શાંતિ મળશે એ વચનનું શું થશે જે શંકરભાઈએ મને આપ્યું હતું એ વચન પૂરું કરું છું તો બાળકો ભૂખી મરે છે અને ભેંસ વેચીને તેના પૈસા તમને આપું છું તો પિંડદાન તો થઈ જશે પણ ઘરમાં અન્ન ક્યાંથી આવશે પણ પિંડદાન ન થયું તો તેમનો આત્મા ભટકતો રહેશે બલકે ભટકી રહ્યો છે મારા સપનામાં આવ્યા હતા શંકરભાઈ એમનો આત્મા મોટો કષ્ટમાં છે તારે ભેંસ વેચવી પડશે મરી ગયેલાની આત્માની શાંતિ માટે શું જીવતાને મારી નાખું તો શું પિંડદાન નહીં થાય મને થોડો સમય તો આપો પંડિતજી 6 મહિના થઈ ગયા વધારે કેટલો સમય જોઈએ છે તારે જ્યાં સુધી કોઈ કામકાજ ના મળી જાય જો પાર્વતી આ લોકની ચિંતામાં તું પરલોક બગાડી રહી છો એમનો આ લોક તો જોઈ રહી છું હું પણ એ લોકને નથી જોયો મેં બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે તારી મને લાગે છે ધર્મ ભ્રષ્ટ થઈ ગયો છે તારો તેથી જ આવી વાતો નીકળી રહી છે તારા મોંમાંથી જરા વિચાર પાર્વતી આ વાત તારી અને મારી વચ્ચે છે જ્યારે ગામવાળાને ખબર પડશે ત્યારે શું થશે ગામવાળા ગામવાળા શું બગાડી દેશે મારું શું દીધું છે ગામવાળાએ મને આનો મતલબ છે ના તને ગામવાળાનો ડર છે ના પરમેશ્વરનો ડર છે જ્યારે મામલો પંચાયત સુધી પહોંચશે ત્યારે હોશ ઠેકાણે પડશે તારા પંચ તો પરમેશ્વર હોય છે તે ન્યાય જરૂર કરશે મારી સાથે એમ વાત છે તો ઠીક છે તો ફેસલો પંચાયતમાં થશે પાય લાગુ પંડિતજી આવો આવો બેસો હવે શું પંડિતજી વાત વાત કઈ નથી સરપંચજી આ ગામ છોડીને જઈ રહ્યો છું હું પણ બધું કુશળ મંગળ તો છે ને પંડિતજી જો કુશળ મંગળ હોત સરપંચજી
तो आ पूर्वजनु गाम छोड़ीने जवानी आवश्यकता शुं हती? अरे भाई आनु कई कारण तो हशे। कारण शुं बताऊं तमने लोको ने? तमे लोको तो जोई रहा छो केटली पेढ़ीओ थी हूँ आ गाम नी सेवा करी रह्यो छु। कोई ना लगन होए, विवाह होए, मरण होए, जन्म होए, श्राद्ध होए, वार त्यौहार होए, मारी सेवा मा कोई दिवस कसर नथी होती। अरे धर्म नु साम्राज्य रह्यु छे आ गाम मा, एज कारण छे के ईश्वर ना प्रकोप थी आज सुधी बचेलु रह्यु छे आ गाम। परंतु हवे अवेशु पंडित जी हवे नहीं बचे। सरपंच जी याद राखजो मारी बात, ब्रह्म वचन छे आ, ईश्वर नो प्रकोप थशे, महामारी फैलाशे, भूकंप आवशे, आ बधुं हूँ मारी आँखोथी नहीं जोई शकुं, तेथी आ गाम छोड़ीने जई रह्यो छुं हूँ। अरे ज्यां अधर्म फैलावा लागे त्यां भला मारू शुं काम? कौन फैलावी रह्यु छे अधर्म? ए शंकरनी विधवा, बीजू कौन? शुं कर्युं पार्वती बेने? अरे शंकरे मरता समय मने वचन आप्युं हतुं केनी पत्नी भैंस वेचीने पैसा मने आपशे, एज पैसा थी हूँ शंकरनु पिंडदान करीश। तमे ज विचारो सरपंच जी, पिंडदान नहीं थाय तो शंकरनी आत्माने शांति केवी रीते मळशे? परंतु ए तो साव फरी गई, मरी गयु छे, तेनी आँखोनु पाणी मरी गयु छे। जोयु, घणु जोयु, माणसो मां छळ कपट घणु जोयु, परंतु हवे तो स्त्रियों मां पण ते पण आगामनी नहीं, हवे नहीं जोई सकाय मारा थिया, हवे नहीं रहूं आगाम मां, नहीं रहूं। अरे पंडित जी तमे चाल्या जशो आगाम थी तो धर्म नी रक्षा कौन करशे? आम पण दूर दूर सुधी कोई पण गाम मां बीजो कोई पंडित पण नथी। नहीं पंडित जी तमे अहींया ज रहशो। जुओ मने विवश न करो सरपंच जी, हूं नहीं रही शकुं अहींया। ते औरत? अरे ए औरत ने अमे बोलावशु पंचायत मां, जो जो केव दूध नु दूध अने पानी नु पानी थई जशे। पार्वती बेन, पंडित जी नु केव एम छे के तमारा पति ए मरता समय कह्यु हतु के तेमना मृत्यु पछी तेमनी भैंस वेची ने तेमना पैसा पंडित जी ने दई देवा तेमना पिंड दान माटे, शुं आ साचुं छे? हां ई साचुं छे। तो पछी आपत्ति शुं छे? કેમ ના પૂરી કરી તમારી પતિની અંતિમ ઈચ્છા? જેને તમે તેમની અંતિમ ઈચ્છા કહી રહ્યા છો તે અમને લોકોને ભૂખ્યા મારવાનું હુકમનામું છે, જોઈ લીધું પંચો? અરે આ પતિની ઈચ્છાને મોતનું હુકમનામું કે છે? જો હું ભેંસ વેચીને તેમનું પિંડદાન કરું છું તો મારા ઘરનો ખર્ચો કેમ ચાલશે? એ જ ભેંસ તો મારા ઘરનો સહારો છે અને એ જ ભેંસ દૂધ વેચીને મારું અને મારા બાળકોનું પેટ ભરું છું। ત્યારે આ વાત મરવાવાળાએ કેમ ના વિચારી? તેમણે પણ વિચારી હશે આ વાત, પણ પંડિતજીની વાતોમાં આવીને એ ભાવુક થઈ ગયા અને તેમના મોમાંથી આ વાત નીકળી ગઈ। કારણ ભલે કઈ પણ હોય પણ આ વાત તો એમણે જ કહી હતી ને? એ સાચું છે, પણ જો પાર્વતી, પંચોનું કામ છે ન્યાય કરવું, ન્યાય એક ધર્મ છે અને ધર્મ કહે છે કે તું તારી ભેંસ વેચીને પૈસા પંડિતજીને દઈ દે। હું તેમ નહીં કરી શકું, આ પંચાયતનો ફેસલો છે, અન્યાય નથી અન્યાય છે। જો તું આ પંચાયતનો ફેસલો નહીં માને તો તું આ ગામમાં નહીં રહી શકે। અમે તને 7 દિવસની મોહલત આપીએ છીએ, ક્યાં તો તું તારી ભેંસ વેચીને તેના પૈસા પંડિતજીને દઈ દે અથવા તો તું આ ગામ છોડીને ચાલી જા। માં, કાલ સવારે આપણે ક્યાં જશું? આપણે તારા મામાને ગામ જઈ રહ્યા છે બેટા। આપણે આપણું ઘર છોડીને કેમ જશું? કારણ કે આ પંચાયતનો ફેસલો છે। પંચાયતવાળા આપણી ભેંસ કેમ વેચવા ચાહે છે? આપણે ભેંસ નહીં વેચીએ બેટા। અને પંચાયતના ફેસલાની આગળ શીશ ઝુકાવી દીધું પાર્વતી? એના સિવાય હું કરી પણ શું શકું છું કમલાબેન? પણ આ પંચાયતનો ફેસલો આખરી ફેસલો તો નથી। હું જાણું છું બેન, પણ બાદશાહની પાસે જવાથી લાભ પણ શું છે? આખર રહેવાનું તો મારે આ જ ગામમાં છે અને હું રહી દુર્બળ અને અશક્ત નારી। બાદશાહની પાસે જવાની જરૂર નથી। તો પછી? એક વ્યક્તિ છે આ રાજ્યમાં જે સાંભળશે તારી ફરિયાદ અને મળશે તને ન્યાય। કોણ છે તે? રાજા બિરબલ। તો શું એમના કહેવાથી પંચાયત પોતાનો ફેસલો બદલી દેશે? તું એકવાર એમને મળી તો જો। કોઈ ફાયદો નથી બેન, ત્યાંથી પણ મારે નિરાશ જ ફરવું પડશે।
જો તે ગાંવ છોડવાનો ફેસલો તો કરી લીધો તો એકવાર એમને મળી તો લે. જો તને ત્યાં પણ ન્યાય ન મળે તો તું આ ગામ છોડી જઈ શકે છે. હું તને નહીં રોકું. આ કેવો ધર્મ છે કે મરવા વાળાનું હજી સુધી પિંડદાન નથી થયું? મરતી વખતે શંકરભાઈએ નહોતું કહ્યું કે ભેંસ વેચીને એના પૈસા મને દઈ દેજો જેથી હું તેમનું પિંડદાન કરી શકું? બોલો, નહોતું કહ્યું? જો પાર્વતી, આ લોકની ચિંતામાં તું પરલોક બગાડી રહી છો એમનો. આ લોક તો જોઈ રહી છું હું, પણ એ લોકને નથી જોયો મેં. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે તારી. મને લાગે છે ધર્મ ભ્રષ્ટ થઈ ગયો છે તારો. આનો મતલબ છે ના તને ગામવાળાનો ડર છે, ના પરમેશ્વરનો ડર છે. જ્યારે મામલો પંચાયત સુધી પહોંચશે ત્યારે હોશ ઠેકાણે પડશે. આ પંચાયતનો ફેસલો છે. આ ન્યાય નથી, અન્યાય છે. જો તું પંચાયતનો ફેસલો નહીં માને તો તું આ ગામમાં નહીં રહી શકે. અમે તને 7 દિવસની મોહલત આપીએ છીએ. ક્યાં તો તું તારી ભેંસ વેચીને તેના પૈસા પંડિતજીને દઈ દે, અથવા તો તું આ ગામ છોડીને ચાલી જા. એક વ્યક્તિ છે આ રાજ્યમાં જે સાંભળશે તારી ફરિયાદ અને મળશે તને ન્યાય. કોણ છે તે? રાજા બિરબલ. આ પંચાયતનો ફેસલો છે. રાજા બિરબલ, પંચાયતનો ફેસલો છે. પાર્વતી, એકવાર મળી તો લે એમને. અમે તારી વિવાદ સાંભળી, તે અમને એ પણ કહ્યું કે પંચાયતનો શો નિર્ણય છે. ન્યાય પદ્ધતિમાં પંચનો નિર્ણય પરમેશ્વરનો નિર્ણય ગણાય છે, અને પંચોનો નિર્ણય ના માનવો એ કાયદાનું ઉલ્લંઘન છે. પરંતુ મહારાજ, મારે કોઈનું ઋણ તો નથી દેવાનું. પરંતુ અહીં તો દાનને પણ ઋણ માનવાની પ્રથા છે. એ સાચું હોય કે ખોટું, લોકો તો મરીને ઋણ ચૂકવે છે, પણ તેઓ એને એવું ઋણ માને છે જેનો બોજ શરીરથી વધુ આત્મા પર હોય છે. તો તમે પણ એમ જ ચાહો છો કે મારા બાળકોને ભૂખ્યા મારી નાખું? ભેંસ વેચી દેવાથી શું તારા બાળકો ભૂખ્યા મરી જશે? ભેંસ વેચીને જો તેના પૈસા પંડિતને આપી દઉં તો મારી પાસે શું સહારો રહી જશે મારા બાળકોના પાલનનો? પરંતુ હું પણ પંચોની વિરુદ્ધ ના જઈ શકું. હું જ ક્યાં, ખુદ બાદશાહ સલામત પણ તેમની વિરુદ્ધ ના જઈ શકે. તો એનો મતલબ છે કે મેં તમારી પાસે આવીને ભૂલ કરી? જો ધર્મ પાલનને તું ભૂલ સમજતી હોય તો તે ખરેખર ભૂલ કરી છે. તો ગામ છોડીને ના જાય તો સારું. નહીં મહારાજ, હું ભેંસ નહીં વેચી શકું. અને હું તને ભેંસ વેચવાની સલાહ આપીશ. મેં તો સાંભળ્યું છે તમે સમસ્યાનું સમાધાન કરો છો, ગરીબોને ન્યાય અપાવો છો, નિર્બળોની સહાય કરો છો, પણ એ જુઠ્ઠું છે. તમે મોટા લોકો ન્યાયની વાતો તો કરો છો, પણ ન્યાય નથી અપાવતા. તારી સાથે ન્યાય થયો કે નહીં એ તો ભેંસ વેચ્યા પછી જ ખબર પડશે. પણ હું ભેંસ નહીં વેચું. હવે તારી ભેંસ તું નહીં, હું વેચીશ. આશુ મહારાજ, તમે અમારી બિલાડી કેમ મંગાવી? અરે, બિલાડી પણ તારા પતિએ પાળી હતી ઘરમાં. હા મહારાજ. અને આ બિલાડી પણ ભેંસનું દૂધ પીને ઉછરી. જો તારી ભેંસ વેચાઈ ગઈ તો આ બિલાડી દૂધ કોનું પીશે? એ તો અમે વિચાર્યું જ નહોતું. પણ અમે વિચાર્યું. પણ તમે આનું કરશો શું? વેચી દઈશું. પણ આને ખરીદશે કોણ? જે ભેંસ ખરીદશે તેણે બિલાડી પણ ખરીદવી પડશે. જેમ કે પંચાયતે ફેસલો કર્યો હતો, આ ભેંસને વેચીને એના પૈસા પંડિતજીને આપી દેવામાં આવે. આ ફેસલાને માનીને પાર્વતીએ ભેંસ લીલામી માટે રાખી છે. પણ એમાં થોડી સમસ્યા છે. પાર્વતીના પરિવારના સદસ્યોની જેમ આ બિલાડી પણ ભેંસના દૂધ પર નિર્ભર છે. જો આ ભેંસ વેચાઈ જાય તો આ બે જુબાન દૂધ વગર મરી જશે, અને એની હત્યાનું પાપ પાર્વતીને લાગશે અને પંડિતજીને પણ. પણ આનો હલ છે અમારી પાસે. જે ભેંસ ખરીદશે એને બિલાડી પણ ખરીદવી પડશે. કોઈને કોઈ આપત્તિ છે? અરે, આ તો પુણ્યનું કામ છે.
એમાં શું કોઈને આપત્તિ હોઈ શકે? કેમ પંડિતજી? એમાં આપત્તિની શું વાત છે? બ્રહ્મા આશીષ. તો લગાવું ભેંસની સાથે બિલાડીની બોલી? લગાવો બોલી. જે ખરીદદાર હોય એ સામે આવે. કેટલી કિંમત છે આ ભેંસની? આ ભેંસના કેવળ 5 સિક્કા. કેવળ 5 સિક્કા? આટલી સસ્તી કિંમત કેમ? માટીને મોલ લઈ લો આને. આ ભેંસના કેવળ 5 સિક્કા. રાજાજી, આ ભેંસ મારી થઈ. ના, મારી થઈ ના, મારી થઈ, મારી થઈ. અરે ભાઈ, તમે લોકો આપસમાં લડશો તો આ ભેંસ વેચાશે કઈ રીતે? એ અધિકાર મને છે કે આ ભેંસ હું કોને આપું. તો તમે જ કહી દો રાજાજી, આ ભેંસ તમે કોને આપશો? આ મહાશયને. ઠીક છે રાજા સાહેબ, ભેંસ મારી થઈ, હાલો 5 સિક્કા. હા, પણ આ બિલાડી ખરીદ્યા પછી. ઠીક છે, ભેંસના 5 સિક્કા તો બિલાડીના કેટલા હશે? એના પૈસા નક્કી કરવાનો અધિકાર પણ મારો જ છે. ઠીક છે રાજાજી, તો બતાડો કે બિલાડીના કેટલા પૈસા હશે? 50 સિક્કા. 50 સિક્કા. બિલાડીના 50 સિક્કા કેવી રીતે હોઈ શકે છે? જો એક ભેંસના 5 સિક્કા હોઈ શકે તો એક બિલાડીના 50 સિક્કા કેમ નહીં? હરિઓમ, હરિઓમ. અરે ભાઈ, સોદો મૂંગો નથી, ભેંસ તો માટીના ભાવે મળી રહી છે. લઈ લો બ્રહ્માશીષ. પણ ભાવ એ તો બતાવો, હું બિલાડીનું કરીશું. એલામાં બાંધીને જંગલમાં લઈ જઈને છોડી દેજે. ઠીક કહ્યું ભાઈ, ઘણું ઠીક કહ્યું. હરિઓમ. ઠીક છે મહારાજ, મને આ સોદો મંજૂર છે. આલો મહારાજ, હવે આ બિલાડી અને આ ભેંસ તમારી. આલો પંડિતજી. શું રાજાજી, ફક્ત 5 સિક્કા? હા, 5 સિક્કા. બીજું શું જોઈએ તમારે? પરંતુ તમે તો 55 સિક્કા વસૂલ કર્યા. હા કર્યા, પણ મને ફક્ત 5 સિક્કા? કારણ કે ભેંસની કિંમત કેવળ 5 સિક્કા છે. પરંતુ બિલાડીની કિંમત? એ તમને કેવી રીતે મળી શકે? એટલે? એટલે તમારો દાવો તો ભેંસ પર હતો ને, કે પાર્વતીબેન ભેંસ વેચીને તેના પૈસા તમને આપે. પણ સરપંચજી, હવે તમે જ એમને સમજાવો, બિલાડીના પૈસા એમના કઈ રીતે હોઈ શકે? બિલકુલ નહીં પંડિતજી, તમારો અધિકાર કેવળ ભેંસના પૈસા પર છે, બિલાડીના નહીં. હા, બિલાડીના પૈસા પર તો પાર્વતીબેનનો અધિકાર છે. પરંતુ રાજાજી. પરંતુ વરંતુ કઈ નહીં પંડિતજી. સરપંચજી, હવે તમે જ એમને સમજાવો. પંડિત મહાશય, તમને ભેંસના પૈસા મળી ગયા, તમારો દાવો પૂરો થઈ ગયો, આજ તો ફેસલો હતો પંચાયતનો. પંચાયતનો ફેસલો સર આંખો પર. પાર્વતીબેન, આ લો તમારો હિસ્સો. આનાથી તમે બીજી ભેંસ ખરીદીને તમારું અને તમારા બાળકોનું પેટ ભરી શકશો. બસ એક વાત કહેવા માંગુ છું તમને લોકોને, રીત રિવાજ ચાહે ધર્મના હોય કે ચાહે સમાજના, જો તેમને પાળવા જરૂરી હોય તો એટલા જ પાળો કે જેટલી પહોંચ હોય. ઘર ફૂંકીને તમાશો જોવાનું ધર્મ નથી શીખવાડતો, એ તો લોકો છે જે રીત રિવાજોને નિભાવવામાં એટલા ઉતાવળા થઈ જાય છે કે તન મનની સૂધબૂધ ખોઈ બેસે છે. વિવાહ કરવો જરૂરી છે, પણ વિવાહ પર અકારણ ખર્ચ પાપ છે. શ્રાદ્ધ કરવું જરૂરી છે, પણ જીવતા લોકોને ભૂખે મારીને મરેલા લોકોના આત્માને શાંતિ નહીં મળે. બસ
આટલી જ વાત હું સમજાવવા માંગતો હતો આપ સૌને।